રાજકોટના ખરેડી ગામમાં 40 વર્ષના શ્રમિકનું બુધવારે રાત્રે આંચકી આવતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જેમાં તબીબોની બેદરકારીના લીધે મૃત્યુ થયું હોવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરાતા હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો, તેમજ તબીબને પણ તમાચો ઝીકી પરિવાર રોષી ભરાયો હતો, જેના લીધે પોલીસ પણ દોડી ગઈ હતી. અહેવાલ વિજય રૂપાણી. એ સાહેબ, આને આપણે એક્સિડન્ટ થયા પછી દાખલ કર્યું અહીંયા, બરાબર છે. પછી કાલે એનું ઓપરેશન કર્યું એટલે 8 વાગ્યે ઓપરેશનમાં લઈ ગયા, એટલે 1:30 વાગ્યે આપણે એને બોડી હોપી પાડી. પછી 1:30 વાગ્યા પછી એમણે બી એને કાંઈ મેરે આવ્યું જ નહીં, આંચકા મારતો હતો, હાથમાં રહેતો નતો, આવું બધું કોઈ છે નહોતું. એટલે એને બીજા ડોક્ટર મોટા આવ્યા, એનું નામ તો આપણે આવડતું હોય. પછી બાજુમાં ખાટલો હતો ને, એને એ સાહેબની આ તપાસ કરતા હતા, એટલે એને તપાસ કરી અને અમારા પેશન્ટ અમુક જોયું એને, એટલે એને હાથ જાલીને જોયું આવી રીતે. એટલે બીજા ડોક્ટરો હતા એના બધાને ઘગલાવ્યા, એટલે 10-10 ડોક્ટર આવી ગયા ખાયેગા. કોઈ બાટલા ચડાવવા મળ્યા, કોઈ એડિક્શન, કોઈ લોહીનો બાટલો. મારું નામ પરમાર જયરાજ છે. આજે પોપ થયેલ વ્યક્તિ મારા ભાઈ થાય છે, સંદીપભાઈ વસંતભાઈ પરમાર, બરોબર. એ અમે કાલે ઓપરેશનમાં લઈ ગયા હતા 8:30 વાગે, બરોબર. 2:30 વાગે ભાઈ અમને આપ્યા પછી એ ભાઈ ઘણી વખત બૂમ પાડે ને મારે ઘરે જવું હોય ને આ તેની દેખાડ વખત. અમે સાહેબ આગળ 50 વખત ગયા હશું સવારે 11 વાગ્યા લગી, તો એ કે એને સારું થઈ જાય, હમણાં સાહેબ આવશે. તો 11 વાગે મોટા સાહેબ તપાસમાં આવ્યા, એ સાહેબે આવીને તરત એ ભાઈ હમું જોયું, સંજયભાઈ હમું, તો બહુ હાલત ગંભીર હતી એની, સંજયભાઈની. તો સાહેબ તરત જ એનો ઓપરેશનના મેન સાહેબ હતા ને, એ સાહેબને એને બૂમ પાડીને બોલાવીને તરત એની કાર્યવાહી કરવાનું કીધું. તો આ તારી એટલી બધી બેદરકારી છે કે આ ભાઈની અત્યારે આવી સ્થિતિ છે, હાવ લો બીપી છે, એના ધબકારા ફૂલે ફૂલ ચાલુ હોય. મોટા સાહેબ આવ્યા હતા, એને એમ કીધું કે આ તારા ઓપરેશન તારા બેદરકારીના હિસાબે આ પેશન્ટ કેટલું હેરાન થાય છે, બરોબર. એવું એ લોકો કહીને ગયા, અમને કઈ જાણ નથી કરતા કે ભાઈ શું બેદરકારી એ લોકોની હતી. એ લોકો અમને અત્યારે ફોર્સ કરે છે કે ભાઈ તમે પીએમ કરાવીને ડેડ બોડી તમે તમારા ઘરે લઈ જાઓ, તો અમારી ડેડ બોડી અમારે સંભાળવાની થતી નથી, જ્યાં લગીને આનો નિર્ણય ના આવે ત્યાં લગીને. આ એના એના નાના નાના બાળકો છે, એના મિસિસ છે, એ આમાં જ છે, એડમિટ છે, એનું એ 3 દિવસથી અને આજે સવારે 10 વાગે એમ કહે છે કે ભાઈ તમે એને પ્રાઇવેટમાં લઈ જાઓ, અમારે થઈને આ ઓપરેશન નથી થઈ શકે એમ. તો એનું શું કારણ? તો આવડી મોટી હોસ્પિટલ છે, રાજકોટની સરકારી હોસ્પિટલ છે, તો એની અંદર જો આ લોકો ન કરી શકતા હોય તો આ શું કામ નહીં, બંધ કરી દો હોસ્પિટલ. તો આ નાની નાના માણસો છે, પબ્લિક છે, તો એને ક્યાં જવું, ક્યાંય હોસ્પિટલમાં જવું? કોઈ માણસ એવો છે કે એની પાસે પૈસા નથી ત્યારે એ અહીંયા આવે છે ને.